हूँ एस आर चौहान फ्रॉम आराध्य क्लासीस। चैप्टर बे में आपणे मोनेरा सृष्टि पताई अने प्रोटिस्टा सृष्टि संपूर्णपणे पूर्ण करी। आज त्रीजा नंबर की आपणे सृष्टि लईशुं फूग। फूगना फंगाई कहेवाय। बे शब्दों मैं तमने याद रखवाना कीधा छे, एक तो आलगी એટલે લીલ અને ફંગાઈ એટલે ફૂગ। પહેલું જ મોસ્ટ એમ્પી સેન્ટેન્સ બહુકોષી વિષમપોષી સુકોષ કેન્દ્રી સૃષ્ટિ છે। આ ફૂગનું મોસ્ટ એમ્પી સેન્ટેન્સ। વિટેકરની પાંચ સૃષ્ટિઓ લાઇન્સર હતી, મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ। એમાંથી આ ચેપ્ટરની આ છેલ્લી સૃષ્ટિ બહુકોષી વિષમકોષી સુકોષ કેન્દ્રી। ખાલી આમાં અપવાદ બહુકોષીમાં યાદ રાખવાનું, તમારા એક ફૂગ અપવાદ છે એમ, જે એક કોષી આવે ઈસ્ટ, બીજું નામ યાદ રાખવાનું છે એકેરો માઇસિસ થેરી વીસી, એનું વૈજ્ઞાનિક નામ। બેકરીમાં પણ વપરાય એટલે બેકર સિસ્ટ કહેવાય, અથવા આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાય, રમ, વાઇન, બિયર, વિસ્કી એ વગેરેના બનાવટમાં પણ વપરાય। જો આલ્કોહોલિક પીણામાં વપરાય તો એને બ્રેવર સિસ્ટ કહેવાય, અને બેકરીમાં વપરાતી હોય તો એના બેકર્સ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે। તો આ ઈસ્ટ ખાલી યાદ રાખવાની એક કોષી કહેવાય, બાકીની બધી જ ઈસ્ટ યાદ રાખવાની બહુકોષી કહેવાય, અપવાદ કિસ્સામાં માત્ર ઈસ્ટ। તો બહુકોષી વિષમકોષી સુકોષ કેન્દ્રી સૃષ્ટિ જણાવો વિટેકરની, તો આઈએમપી વિધાન ફૂગ, અન્ય નામ યાદ રાખજો ફંગાઈ, આ ચોપડીમાં નથી। એક કોષી ઈસ્ટ, એક કોષી ફૂગનું નામ આપો તો ઈસ્ટ, વૈજ્ઞાનિક નામ એનું પૂછે તો સેકેરોમાઇસિસ સેરીવીસી। જો આ ઈસ્ટ બેકરીમાં વપરાતી હોય તો એના બેકર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે, અને આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાય, આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાય, જેવા કે રમ, વાઇન, બિયર, વિસ્કી વગેરે એમ। તો આ યાદ રાખજો, આ ચોપડીમાં નથી, એટલે આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાતી ઈસ્ટનું નામ આપો તો બ્રેવર્સ ઈસ્ટ, વૈજ્ઞાનિક નામ સેકેરોમાઇસિસ સેરીવીસી, સામાન્ય નામ ઈસ્ટ। ફૂગમાં ફૂગના કારણે કેટલાક રોગો પણ થતા હોય અને ફૂગ ફાયદાકારક પણ હોય, કે રોગિષ્ટ ફૂગના ઉદાહરણ આપું તો અહીંયા ત્રણ સેન્ટેન્સ હું તમારે અહીંયા આગળ લખું છું, કઈ કઈ, કે રાઈ પર થતી પરોપજીવી ફૂગનું નામ આપો એમ, તો જવાબ આલ્બ્યુકો। રાઈ પર થતી પરોપજીવી ફૂગનું નામ આપો તો જવાબ આલ્બ્યુગો। આલ્બ્યુગોના કારણે રાઈ પર રોગો થાય, એના પર્ણો ઉપર ડાઘા જોવા મળે એમ। રાઈનું બીજું નામ, લોકલ નામ યાદ રાખવાનું સરસવ, એટલે સરસવ પર થતી પરોપજીવી ફૂગ। બીજા નંબરમાં યાદ રાખવાનું ઘઉંમાં ઘેરું રોગ કરતી ફૂગ, ઘઉંમાં ઘેરું રોગ કરતી ફૂગનું નામ આપો તો પક્ષીનિયા। ઘઉંમાં ઘેરું રોગ કરતી ફૂગનું નામ આપો તો પક્ષીનિયા, અને અંગારિયા રોગ માટે જવાબદાર, અંગારિયો રોગ કરતી ફૂગ તુષ્ટિલાગો। તો આ ત્રણ ફૂગના નામ મોસ્ટ આઈએમપી, ત્રણે ત્રણ રોગિષ્ટ ફૂગ કહેવાય એમ।
ફૂગ થી ફાયદા ભી થતા હોય, ફૂગ થી નુકસાન ભી થતું હોય. ફૂગ થી થતું નુકસાન તેમાં ત્રણ ઉદાહરણ છે તમારે. રાઈ પર થતી પરોપજીવી ફૂગ આલ્બ્યુગો, ઘઉંમાં ગેરુ રોગ કરતી ફૂગ પક્ષિનિયા, અને અંગારિયા રોગ માટે જવાબદાર ફૂગ અસ્ટિલાગો. ઉપયોગી ફૂગનું નામ આપો અથવા એક કોષી ફૂગનું નામ આપો તો ઈસ્ટ. એનું વૈજ્ઞાનિક નામ યાદ રાખજો સેકેરોમાઇસિસ સેરીવિસી, પણ એના બે પ્રકાર પાડજો. આ ચોપડીમાં નથી. બ્રેકર્સ ઈસ્ટ, બેકર્સ ઈસ્ટ અને બ્રેવર્સ ઈસ્ટ. બેકર્સ ઈસ્ટ બેકરીમાં વપરાય, અને બ્રેવર્સ ઈસ્ટ હોય આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાય. બ્રેવર્સ ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ, બેકર્સ ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ, ઈસ્ટનું વૈજ્ઞાનિક નામ, ત્રણે ત્રણનું વૈજ્ઞાનિક નામ કોમન, સેકેરોમાઇસિસ સેરીવિસી. આ ઉદાહરણ લીધા આપણે ફૂગથી થતું નુકસાન, ફૂગથી થતા ગેરફાયદા. હવે અમુક ફૂગ ફાયદાકારક હોય, જેમ કે તમે ગુજરાત બોર્ડની ચોપડીમાં ભણ્યા હશો કે અમુક ફૂગ પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં વપરાય છે એમ. પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટીબાયોટિક. તો એવી ફૂગનું નામ આપો કે જેમાંથી એન્ટીબાયોટિકનું નિર્માણ થાય. તો એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરતી ફૂગ તમારે લખેલી છે, યાદ હોય તો તમને, પેનિસિલિયમ. પ્રતિજૈવિક દ્રવ્ય શું લખશું? આનું બીજું નામ એન્ટીબાયોટિક નું નિર્માણ કરતી ફૂગ પેનિસિલિયમ, યાદ રાખવાનું, પેનિસિલિયમ. આનું વૈજ્ઞાનિક નામ પેનિસિલિયમ નોટેટમ. આ એનું વૈજ્ઞાનિક નામ છે. એન્ટીબાયોટિક બેક્ટેરિયાનો નાશ કરતી દવા, બેક્ટેરિયાનો નાશ કરતી દવા, એનું શું નામ આપવામાં આવે? એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિકનું નિર્માણ કરતી ફૂગનું નામ આપો પેનિસિલિયમ. વૈજ્ઞાનિક નામ એનું પેનિસિલિયમ નોટેટમ. અને આમાંથી સૌ પ્રથમ એન્ટીબાયોટિક વૈજ્ઞાનિક યાદ રાખજો, સૌ પ્રથમ એન્ટીબાયોટિક ના શોધક એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતા એમ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ આ વૈજ્ઞાનિકનું નામ. સૌ પ્રથમ એન્ટીબાયોટિક કયા વૈજ્ઞાનિકે શોધી? તો જવાબ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પણ એ એન્ટીબાયોટિક શોધવા માટે એમણે સૌ પ્રથમ કઈ ફૂગનો ઉપયોગ કર્યો? તો પેનિસિલિયમ. હવે ફૂગના દેહ વિશે વાત કરીએ. ફૂગની રચના મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પહેલો જ, ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય? તો ફૂગની કોષ દિવાલ કાઇટિન પ્લસ પોલીસેકેરાઇડ, આ બે એના બંધારણીય ઘટકો યાદ રાખવાના. ફૂગની કોષ દિવાલના બંધારણમાં આવેલા બે ઘટકોના નામ આપો તો કાઇટિન અને પોલીસેકેરાઇડ. ફૂગનો સેલ્યુલોઝ, આમ કોષ દિવાલમાં જનરલી શું હોય? સેલ્યુલોઝ. પણ આ ફૂગની કોષ દિવાલમાં છે એટલે એના ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખવામાં આવે એમ. એટલે ફૂગની કોષ દિવાલના બંધારણીય ઘટકનું નામ આપો તો કાઇટિન અને પોલીસેકેરાઇડ. બીજા, ફૂગના આખા દેહને કયા નામે ઓળખવામાં આવે? ફૂગના આખા શરીરને કયા નામ? તો સુકાય શબ્દ કદાચ તમે ભણ્યા હો એમ. સુકાય, સુકાય શબ્દ ત્રીજું ચેપ્ટર ચાલતું હોય તમારે તો લીલ, લીલ માટે શબ્દ વપરાય સુકાય. સુકાય એટલે એવો વનસ્પતિ દેહ, એવો સજીવ દેહ કે જેમાં મૂળ પ્રકાંડ પર્ણ ગેરહાજર હોય એના નામ આપવામાં આવે સુકાય. તો આ એક શબ્દ ગોખવાનો નહીં, સુકાય. થેલસ વ્યાખ્યામાં અહીંયા લખું છું, મૂળ પ્રકાંડ અને પર્ણ
गैरहाजर होय तेवा वनस्पति देहने सुकाय कहे छे। आ सुकायनी व्याख्या थई। एवो सजीव देह जेमा मूळ प्रकांड पर्ण त्रण एब्सेंट होय, मूळ प्रकांड पर्ण त्रणे त्रण गैरहाजर होय तो एवा वनस्पति देहना सुकाय कहेवाय। हवे फूगनी वात करीए आम तो फूगना सुकायने आईएमपी शब्द कवक जाड कहे छे, जे पातळा तांतणा जेवी रचनाओ, तांतणा जेवी रचनाओ नु बनेलू छे। पातळा तंतु जेवी रचनाओ आवेली होय कवक जाड़मां, जेने कवक सूत्र कहे छे, जे साखित के असाखित पड़दा युक्त के पड़दा विहीन होय छे। आ टाइपनो थयो। दाखला तरीके आपणे कोई भी फूग दोरीए, दाखला तरीके आ फूगनुं सामान्य स्ट्रक्चर, एज फॉर एक्जाम्पल आ म्यूकर छे, तो आ टाइपनुं एनું જનરલ બંધારણ થાય, એમ જનરલ સ્ટ્રક્ચર થાય, આવી શાખાઓ પડતી જાય। તો આખા ફૂગના દેહના, આખા દેહના નામ આપવું હોય, મારા આખા શરીરના નામ આપવું હોય તો હું નામ આપીશ કવક જાળ, જે આવા તંતુ જેવી રચનાઓનું બનેલું હોય, આ બધા એના તંતુ કહેવાય। તો દરેક તંતુનું હું શું નામ આપીશ? કવક સૂત્ર। હવે આ કવક સૂત્ર પડદાયુક્ત હોય, આ રીતે પડદો હોય એની ફરતે આવરણ જો પડદો હોય ને તો એ ફૂગનું આયુષ્ય વધારે કહેવાય। તો કવક જાળ પડદાયુક્ત હોય અથવા પડદા વિહીન હોય, આ દોરી આપણે પડદાયુક્ત। બીજું, જનરલી તમે ભણ્યા હશો કે ફૂગ હંમેશા પરોપજીવી પોષણ દર્શાવો, મૃતોપજીવી પોષણ દર્શાવો, મૃત કે સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવવા અથવા તો અન્ય સજીવોમાંથી પોષણ મેળવવાનું કાર્ય કરે, અન્ય જીવન પદાર્થોમાંથી પોષણ મેળવવા। જો જીવન પદાર્થોમાંથી પોષણ મેળવવા તો એને પરોપજીવી ફૂગ કહેવાય, અને મૃત સડતા કાર્બનિક પદાર્થોમાંથી પોષણ મેળવવામાં આવે તો એને મૃતોપજીવી પોષણ કહેવાય। પણ ફૂગનું ખાસ એક લક્ષણ યાદ રાખવાનું કે ફૂગ લીલ સાથે જો જોડાઈ જાય, એટલે ફૂગ અને લીલ બે કમ્બાઈન થાય તો સહજીવન બને, અને એ સહજીવનના માઇકોરાઇઝા કહેવાય। માઇકોરાઇઝા એટલે કવક મૂળ। જો ફૂગ લીલ સાથે સહજીવી જીવન ગુજારે તો લાઇકેન કહેવાય, પણ ફૂગ અને મૂળ જો સહજીવી જીવન તરીકે જોવા મળતા હોય તો એને કવક મૂળ કહેવાય। કવક શબ્દ ફૂગ માટે લાગે અને મૂળ શબ્દ વનસ્પતિ માટે લાગે, તો કોનું કોનું સહજીવન થયું કહેવાય? તો વનસ્પતિના મૂળ અને કોનું સહજીવન થયું કહેવાય? ફૂગ। આ બેના સહજીવનને માઇકોરાઇઝા કહે છે, અને આમાં બેસ્ટ એક્ઝામ્પલ તમને કહે તો પાઇનસ, પાઇનસ અનાવૃત બીજધારી વનસ્પતિ, ત્રીજા ચેપ્ટરમાં આવશે, જિમ્નોસ્પર્મ, અનાવૃત બીજધારી વનસ્પતિ પાઇનસ। પાઇનસના મૂળમાં સોટી મૂળ જોવા મળે, અનાવૃત બીજધારી એટલે અનાવૃત, ખુલ્લા કે નગ્ન બીજ ધરાવતી વનસ્પતિ, બીજની ફરતે આવરણ ના હોય એટલે ફળ ના હોય, અંડકો ખુલ્લા હોય, યાવ સિકોયા સિમ્પરવિરેન્સ, રેડ વુડ વૃક્ષ, વિરાટ વૃક્ષ। મૂળ બે હોય અનાવૃતમાં, એક સોટી મૂળ અને બીજું પ્રવાળ મૂળ, સોટી મૂળ પાઇનસમાં,
जेमा फूग सहजीवी जीवन गुजारे माइकोराइजा बनावे अने प्रवण मूळ साइकस में आवे जेमा साइनोबैक्टेरिया नाइट्रोजन नु स्थापन करता साइनोबैक्टेरिया सहजीवी तरीके जीवन गुजारे। तो फूगना सहजीवन में एक सहजीवन आयु कहेवाय माइकोराइजा। वनस्पतिना मूळ अने फूग बेनु जोड़े जीवन जोवा मळतु होय तो एवं उदाहरण पाइनस बन्ने ना एक मेक थी बेनिफिट थाय। फूगना भी फायदो थाय अने वनस्पतिना पण फायदो थाय। एटले फूग अने मूळ बे कम्बाइन थता होय तो ये सहजीवन माइकोराइजा तरीके ओळखवामां आवे। आ एक एक्जाम्पल सहजीवन थयुं कहेवाय। बीजुं एक्जाम्पल में लेवुं होय तो लील वत्ता फूग શું નામ આપવામાં આવે? લીલ અને ફૂગ જો કમ્બાઈન થાય તો બને લાઇકેન્સ। લાઇકેન્સમાં લીલ અને ફૂગ એટલે અહીંયા ફૂગ કોની સાથે સહજીવી જીવન ગુજારે? લીલ સાથે। ચેપ્ટર તમારા ગુજરાત બોર્ડમાં ચાલી ગયું। લીલ અને ફૂગના પરસ્પર લાભદાયી સહજીવનના લાઇકેન તરીકે ઓળખવામાં આવે। લીલના ઘટકોને ફાયકોબાયોન કહેવાય, ફૂગના ઘટકોને માઇકોબાયોન કહેવાય। ફાયકોબાયોન સ્વાવલંબી હોય સ્વયંપોષી, માઇકોબાયોન પરાવલંબી હોય પરપોષી। લીલ શું કરે તો બંને માટે ખોરાક બનાવવા, ફૂગને પણ એ ખોરાક બનાવી આપણ। ફૂગ છે એ વાતાવરણમાંથી પાણી, ખનિજ તત્વો, પોષક તત્વો વગેરેનું શોષણ કરી લીલને પૂરા પાડે એમ। પણ બંનેનું સહજીવન બહુ ઘનિષ્ઠ હોય એમ। એટમોસ્ફિયરમાં પર્યાવરણમાં તમે જુઓ તો તમને ખ્યાલ ના આવે કે આની અંદર લીલ અને ફૂગ બંને સહજીવી છે એમ। બસ ખાલી લાઇકેન જ દેખાય, એટલું નિકટતાથી સહજીવન હોય। અને ઇન્ડિકેટર ઓફ પોલ્યુશન, લાઇકનનું મોસ્ટ આઈએમપી વિધાન ઇન્ડિકેટર ઓફ પોલ્યુશન, પ્રદૂષકોના નિર્દેશકો તરીકે વર્તાય એમ। લાઇકેન કદાપી પ્રદૂષિત પાણીમાં ના જોવા મળે એમ। જો લાઇકેન કોઈ પાણીમાં જોવા મળતી હોય તો એ પાણી બિંદાસ પી જવાનું એમ, એટલું ચોખ્ખું કહેવાય એમ, એમાં કોઈ પ્રદૂષક ના હોય એમ। ખાસ લાઇકેન ઇન્ડિકેટર ઓફ પોલ્યુશન્સ એમાં SO2ના ઇન્ડિકેટર તરીકે વર્તાય એમ। આ નથી આપ્યું તમારી ચોપડીમાં, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, પ્રદૂષકોના નિર્દેશકો તરીકે કોણ વર્તે છે? તો જવાબ લાઇકેન્સ। કયા પ્રદૂષકના નિર્દેશક તરીકે વર્તે? તો SO2 યાદ રાખવાનું, સલ્ફર ડાયોક્સાઇડ ચલાવ્યો। તો લીલ ફૂગ કમ્બાઈન થાય એટલે બને આખે આખું લાઇકેન। તો અહીંયા મેં તમારે કીધું કે ફૂગના સહજીવન સમજાવો એમ। તો ફૂગના સહજીવન બે લેવાના, એક તો ફૂગ છે એ જો લીલ સાથે સહજીવી જીવન ગુજારે તો લાઇકેન બને, ફૂગ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવી જીવન ગુજારે તો માઇકોરાઇઝા બને। માઇકોરાઇઝા ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી શું થશે? કવક મૂળ। કવક શબ્દ લઈ લેવાનો ફૂગ માટે અને મૂળ શબ્દ લઈ લેવાનો વનસ્પતિ માટે। એટલે કવક મૂળ ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ આપો તો પાઇનસ। મૂળમાં ફૂગનું સહજીવન ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ આપો તો પાઇનસ। અને મૂળમાં સાયનોબેક્ટેરિયાનું સહજીવન ધરાવતી અનાવૃત બીજધારી વનસ્પતિનું નામ આપો તો સાયકસ। આ યાદ રાખજો, પાઇનસ સોટી મૂળ ધરાવે અને સાયકસ પ્રવાળ મૂળ ધરાવે, પણ બંનેમાં સહજીવન જોવા મળે। સાયનોબેક્ટેરિયા આવે તો સાયનોબેક્ટેરિયા સાયકસના મૂળમાં જોવા મળે, જે વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે। યાદ છે કોષ કયો કોષ જવાબદાર કહેવાયા માટે? અભિકોષ। સાયનોબેક્ટેરિયાની રચનામાં આવેલો વિશિષ્ટ પ્રકારનો કોષ અભિકોષ, હિટરોસિસ્ટ કહેવાય જેના, જેમાં ક્લોરોફિલ ના હોય એટલે પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે, પણ એ અભિકોષનું કાર્ય વાતાવરણના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન। એટલે મૂળભૂત અહીંયા આગળ સહજીવન ખાસ યાદ રાખવાના છે તમારા, ફૂગના, ફંગાઈના, આલ્ગી સાથે એનું સહજીવન લાઇકેન તરીકે ઓળખાય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેમ કે પાઇનસ, એના મૂળ સાથે એનું સહજીવન માઇકોરાઇઝા અથવા કવક મૂળ તરીકે ઓળખવામાં આવે। મૂળને શું ફાયદો થાય ફૂગના કારણે? તો મૂળને વધુ પ્રમાણમાં પાણી, ક્ષારો, ખનિજ તત્વો વગેરે પ્રાપ્ત થાય, ફોસ્ફરસયુક્ત સંયોજનો પ્રાપ્ત થાય, અને ફૂગના બદલામાં પોષણ મળે, રહેઠાણ મળે અને નાઇટ્રોજનયુક્ત ક્ષારો વનસ્પતિ ફૂગના આપે। યાદ રાખજો, ફોસ્ફરસયુક્ત ક્ષારો ફૂગના કારણે વનસ્પતિને પ્રાપ્ત થાય અને વનસ્પતિના કારણે નાઇટ્રોજનયુક્ત ક્ષારો, શર્કરા એટલે સુગર, ખાંડ પણ કહેવાય, એ બધું ફૂગને મળે। ફૂગનો તો એક જ સ્વાર્થ હોય, ફૂગનું પોષણ।
फूग परोपजीवी पोषण दर्शावशे, मृतोपजीवी पोषण दर्शावशे। परोपजीवी एटले जीवन पदार्थोमांथी पोषण मेळवामां आवन, मृतोपजीवी एटले मृत सड़ता कार्बनिक पदार्थोमांथी पोषण मेळवामां। फूग याद राखवानुं पोतानो खोराक जाते बनाई शकती नथी, एने पोषण माटे हमेशा अन्य उपर आधार राखवो पड़े। बाकी लिंगी प्रजनन, अलिंगी प्रजनन, वनस्पतिक प्रजनन ए एना प्रजननना प्रकार छे। फूगनी अंदर अवखंडन, भाजन, कलिका सर्जन बधी पद्धति द्वारा प्रजनन थाय। चल बीजाणु, कणी बीजाणु, अचल बीजाणु वगैरे द्वारा अलिंगी प्रजनन थाय। लिंगी प्रजननना त्रण तबक्का तमारा गुजरात बोर्डमां आपेला छे, तमारे याद राखी लेवाना। कया कया त्रण तबक्का आप्या छे? कोष केन्द्र संयुग्मन, जीवरस संयुग्मन अने अर्धीकरण। कोष केन्द्र संयुग्मन, બે જન્યુઓ સમાન કે અસમાન હોય એમના કોષ કેન્દ્રો જોડાય તો કોષ કેન્દ્ર સંયુગ્મન, સંયુગ્મન એટલે ભેગા થવું। બે લીલના, બે ફૂગના જીવરસ જો જોડાતા હોય તો એને જીવરસ સંયુગ્મન કહેવાય, અને અર્ધીકરણની પ્રક્રિયા। તો આ ત્રણે ત્રણ લિંગી પ્રજનનના તબક્કા છે, પણ મૂળભૂત પ્રકાર તમારા ફૂગના માયસિટીસ તરીકે ચાર અલગ અલગ માયસિટીસ તમારે પાડેલી છે। જેમ બેક્ટેરિયા મોનેરામાં આવ્યા તમારે બે ભાગ, આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, એમ લીલ આવે તો પણ ત્રણ ફાયસી આવે ત્રીજા ચેપ્ટરમાં, ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી। એમ ફૂગ આવે તો એના ચાર વર્ગો અલગ અલગ પાડવામાં આવે, ફાયકોમાયસિટીઝ, આસ્કોમાયસિટીઝ, બેસિડિયોમાયસિટીઝ અને ડ્યુટેરોમાયસિટીઝ। ચારે ચારમાં માથાનો દુખાવો ઉદાહરણ। ફાયકોમાયસિટીઝમાં કઈ ફૂગનો સમાવેશ થાય, આસ્કોમાયસિટીઝમાં કઈ ફૂગનો સમાવેશ થાય, બેસિડિયોમાં અને એ પ્રમાણે ડ્યુટેરોમાયસિટીઝ। જનરલી લિંગી પ્રજનનમાં શું થતું હોય તો જન્યુઓનું જોડાણ થતું હોય, એન અને એન કમ્બાઈન થતા હોય। કોઈપણ સજીવમાં લિંગી પ્રજનન થાય એટલે પ્રથમ કોષ તમારે કયો યાદ રાખવાનું, ફલિતાંડ, અથવા તો શું નામ આપવામાં આવે એને, યુગ્મન જ, અથવા ત્રીજું નામ ખબર હોય તો ઝાયગોટ। એટલે એન અને એન આ બે કમ્બાઈન થાય એટલે બનવું જોઈએ ટુ એન, પણ બે માયસિટીઝ તમારે ચોપડીમાં એવી લખેલી છે જેમાં એન અને એન કમ્બાઈન થાય, એન જન્યુ અને બીજો એન જન્યુ આપણે લઈએ, બંને કમ્બાઈન થાય તો ડાયરેક્ટ ના બને। દાખલા તરીકે એક ફૂગનો એન જન્યુ, બીજા ફૂગનો એન જન્યુ, બંને એન એન થયા, બંને કમ્બાઈન થઈને બની જવું જોઈએ ટુ એન, પણ ડાયરેક્ટ ટુ એન ના બને, એન પ્લસ એન અવસ્થા જોવા મળે। અને આ પર્ટિક્યુલર બે માયસિટીઝમાં આવું થાય, આસ્કો અને બેસિડિયો, આ બે માયસિટીઝ યાદ રાખવાની, એમાં આ કન્ડિશન જોવા મળે। હા, પછી આગળ જતાં પછી એન એન કમ્બાઈન થાય અને ટુ એન અવસ્થા પ્રાપ્ત થતી હોય, પણ આમાં બે કોષ કેન્દ્રો કમ્બાઈન થયા, શું બોલશું આને, દ્વિકોષ કેન્દ્રી અવસ્થા। અને તબક્કાને શું નામ આપી દેવામાં આવે, દ્વિકોષ કેન્દ્રી તબક્કો। કેટલીક ફૂગમાં જ આવું જોવા મળતું હોય, બાકી એન જન્યુ, એન જન્યુ કમ્બાઈન થાય એટલે ડાયરેક્ટ ટુ એન ફલિતાંડ બની જવું જોઈએ, પણ શરૂઆતમાં એન એન જોડાઈ અને ડાયરેક્ટ ટુ એન ના બને, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને, બે અલગ અલગ કોષ કેન્દ્રો જોવા મળે, પછી એનું સંયુગ્મન થાય, ફ્યુઝન થાય એટલે બંને કમ્બાઈન થઈને ટુ એન અવસ્થા બનતી હોય, પણ થોડા સમય માટે એન એન અવસ્થા જોવા મળતી હોય, એવા ઉદાહરણ આપો તો આસ્કોમાયસિટીઝ અને બેસિડિયોમાયસિટીઝ। આ સિવાયની બે માયસિટીઝ, ટોટલ ચાર માયસિટીઝ આવે છે, એક ફાયકોમાયસિટીઝ, બીજા નંબરમાં આસ્કોમાયસિટીઝ, ત્રીજા નંબરમાં બેસિડિયોમાયસિટીઝ, માયસેટીઝ અથવા માયસિટીઝ ચાલશે, અને ચોથા નંબરમાં ડ્યુટેરોમાયસિટીઝ। આ
चार मायसिटीज आवा छे, एमां द्विकोष केन्द्रीय अवस्था जोवा मळती होय एवी बे ज मायसिटीज याद राखवानी, आस्को अने बेसिडियो। बाकी आ बेनी अंदर एन एन कम्बाइन थईने डायरेक्ट टू एन अवस्था बनी जती होय, द्विकीय अवस्था बनी जती होय, द्विकोष केन्द्रीय अवस्था एमां आवे नहीं। એટલે દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો અથવા દ્વિકોષ કેન્દ્રીકરણ અવસ્થા લિંગી પ્રજનનમાં ધરાવતી હોય તો બે માયસિટીઝ યાદ રાખવાની, એક આસ્કો અને બીજા નંબરમાં બેસિડીઓ માયસિટીઝ। ફૂગના વર્ગો શેના આધારે પાડવામાં આવે એમ તો ફળકાયની રચના, કવકજાળ અને બીજાણુ નિર્માણ, આ ત્રણ મૂળભૂત પદ્ધતિના આધારે, ત્રણ મુખ્ય મુદ્દાના આધારે ફૂગના વર્ગો પાડવામાં આવે છે એમ। વર્ગોની અંદર મૂળભૂત ચાર વર્ગો તમારે યાદ રાખવાના, દરેકમાં કવક ઝાડની સ્પષ્ટતા ખાસ કરવાની। આગળ આપણે કીધું કવક ઝાડ શાખિત હોય, અશાખિત હોય, પડદાયુક્ત હોય અથવા પડદાવિહીન હોય। જો પડદાવિહીન હોય તો સમજી લેવાનું એ કવક ઝાડની ફરતે આવરણ નથી તો એ ફૂગનું કુદરતી રીતે આયુષ્ય ઓછું કહેવાય। એટલે મૂળભૂત વર્ગો ચાર વર્ગો લો તમે, ફાયકો માયસિટીસ, બીજા નંબરમાં આસ્કોમાયસિટીસ, ત્રીજા નંબરમાં બેસિડિયોમાયસિટીસ, અને લાસ્ટ ડ્યુટેરોમાયસિટીસ। ફાયકોમાયસિટીસ, આસ્કોમાયસિટીસ, બેસિડિયોમાયસિટીસ, ડ્યુટેરોમાયસિટીસ, એક્ઝામ્પલ તમારે તમારી જાતે બુકની અંદરથી ગોખી મારજો। ફાયકોમાયસિટીસ, મ્યુકર, રાઇઝોપસ, આલ્બ્યુકો, એમાં રાઇઝોપસનો બ્રેડ મોલ્ડ કહેવાય અને આલ્બ્યુકો રાઈ પર થતી પરોપજીવી ફૂગ। એક ઉમેર જજો એક્સ્ટ્રા એક્ઝામ્પલમાં, જે ચોપડીમ કદાચ ના હોય તો પિથિયમ। બાકી તો કીધા એ રાઇઝોપસ, આલ્બ્યુગો, પિથિયમ અને મ્યુકર, એટલા ઉદાહરણ થયા કહેવાય આ એક્સ્ટ્રા। આસ્કોમાયસિટીસમાં એસ્પર્જિલસ, પહેલાં તો આના અન્ય નામોમાં સેક ફંગાઈ, કોથળીમય ફૂગ, ગુચ્છી ફૂગ, અથવા નીટમાં પૂછાયું કોટરીય ફૂગનું ઉદાહરણ આપો એમ, કોથળીમય ફૂગ, કોટરીય ફૂગ, ગુચ્છી ફૂગ, સેક ફંગાઈ, આસ્કોમાયસિટીસ, કોપ્રોફિલસ, આવામાં છાણ ભક્ષી ફૂગનો સમાવેશ પણ એમાં થાય। એટલે એસ્પર્જિલસ, ન્યુરોસ્પોરા, પેનિસિલિયમ, ક્લેવિસેપ્સ એટલે કઈ સેકેરોમાયસિસ એટલે ઈસ્ટ આવે, એ બધા ઉદાહરણ આસ્કોમાયસિટીસની અંદર આવે। બેસિડિયોમાયસિટીસમાં બિલાડીનો ટો, જેને મશરૂમ તરીકે ઓળખવામાં આવે, બ્રેકેટ ફંગાઈ તરીકે પણ ઓળખવામાં આવે, પફ બોલ્સ પણ કહેવાય। હા, આનું બીજું નામ યાદ રાખજો ક્લબ ફૂગ, આપણે ચોપડીમાં નથી, ક્લબ ફૂગ તરીકે પણ એને ઓળખવામાં આવે એમ। એટલે બેસિડિયોમાયસિટીસમાં બિલાડીનો ટો અથવા મશરૂમ અથવા એગેરિક્સ તરીકે ઓળખવામાં આવે, અલ્ટરનેરિયા, અસ્ટિલાગો એ બધા ઉદાહરણ આવશે, અલ્ટરનેરિયા નહીં સોરી અસ્ટિલાગો એની અંદર ઉદાહરણ આવશે એમ, અને પક્ષીનિયા આવશે એમ। એટલે ઉસ્ટિલાગો, પક્ષીનિયા અને બિલાડીનો ટો, ત્રણ ઉદાહરણ બેસિડિયોમાયસિટીસ, અલ્ટરનેરિયામાં આવશે, ડ્યુટેરોમાયસિટીસમાં, ડ્યુટેરોમાયસિટીસમાં ટ્રાયકોડરમાં અલ્ટરનેરિયા, કોલેટો ટ્રાઇકમ, એ ત્રણ ઉદાહરણ ડ્યુટેરોમાયસિટીસ, પણ આને યાદ રાખવાનું તમારે અપૂર્ણ ફૂગ
अथवा इनकम्प्लीट फंगाई, अपूर्ण फूगनु नाम आपो अथवा इनकम्प्लीट फंगाईनु नाम आपो एम टूक में, तो ड्यूटेरोमाइसिस केम के आवशे तमने अलिंगी प्रजनन ज जोवा मळे एम, लिंगी प्रजनन जोवा मळतुं नथी। ज्यारे लिंगी प्रजनन करता सभ्यो शोधाशे ત્યારે એના આસ્કો અથવા તો બેસિડીઓ માઇસિટીસમાં ખસેડી દેવામાં આવશે, એટલે અત્યાર પૂરતું એના અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે। ફોલ્સ ફંગાઈ અથવા ખોટી ફૂગ તો પ્રોટિસ્ટામાં આપી છે, સ્લાઇમ મોલ્ડ, ખ્યાલ આવ્યો, ખોટી અથવા કોટ ફૂગ, ખોટી ફૂગ તો સ્લાઇમ મોલ્ડ, કોટરીય ફૂગ તો આસ્કોમાઇસિટીસ, અપૂર્ણ ફૂગ તો ડ્યુટેરોમાઇસિટીસ। બધા ત્રણ વર્ડ યાદ રાખવાના, ખોટી ફૂગ કઈ, અપૂર્ણ ફૂગ કઈ અને કોટરીય ફૂગ કઈ, આ ત્રણે ત્રણના ઉદાહરણ તમારે યાદ રાખવાના, એટલે એક્ઝામ્પલ તો તમે તમારા ચોપડીમાંથી ગોખી મારજો એમ। આઇકોના, આસ્કોના, બીજું આ બધામાં ફળકાયની રચનાનું કવક ઝાડ, આમાં એકલામાં ખાલી તમારે યાદ રાખવાનું છે કવક ઝાડ, પડદાવિહીન હોય, ફાયકોમાઇસિટીસ એકલામાં યાદ રાખવાનું કવક ઝાડ પડદાવિહીન હોય, બાકીના ત્રણે ત્રણમાં કવક ઝાડ પડદાયુક્ત યાદ રાખવાનું, જે બધા ગૌણ વિધાનો છે। ઉદાહરણ ખાસ આસ્કોના અન્ય નામ, આમાં કોપરોફિલસ ખાસ યાદ રાખજો, કોપરોફિલસ છાણ બક્ષી ફૂગનો સમાવેશ, કોપરોફિલસ છાણ બક્ષી ફૂગનો સમાવેશ આસ્કોમાઇસિટીસની અંદર થાય, એટલે સેક ફંગાઈ, કોથળીમય ફૂગ, ગુચ્છી ફૂગ, કોટરીય ફૂગ અથવા આસ્કોમાઇસિટીસ એક્ઝામ્પલ। એમાં એક ઉદાહરણ છે મોસ્ટ આઈએમપી છે, કોથળીમય ફૂગની અંદર આ કરી નાખજો, ન્યુરોસ્પોરા। જૈવ રસાયણ અને જનીનિક ક્રિયાવિધિના અભ્યાસ માટે વપરાતી ફૂગનું નામ આપો તો ન્યુરોસ્પોરા, અને વનસ્પતિ સૃષ્ટિ, ન્યુરોસ્પોરાના અન્ય નામે કયા નામે ઓળખવામાં આવે તો વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા તરીકે તેને ઓળખવામાં આવે છે। વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા, આમ જનરલી પ્રાયોગિક કાર્ય કોઈ બી કરવું હોય પ્રયોગશાળાની અંદર તો ડ્રોસોફિલા નામની માખી વપરાય, આ ફળ માખી છે એમ, એ તમારા પાંચમા ચેપ્ટરમાં આવી ગયું, ફળમાં પાંચમા ચેપ્ટરમાં આવશે બાર સાયન્સની અંદર, ફળ માખી, ફળ ઉપર જોવા મળતી માખી, જેમ ઘર માખી છે મસ્કા ડોમેસ્ટિકા પહેલાં ચેપ્ટરમાં છે વૈજ્ઞાનિક નામ, એમ ફળ માખી આવે। કોઈ પણ જનીનિક ક્રિયાવિધિનો અભ્યાસ કરવો હોય તો પ્રયોગશાળામાં ડ્રોસોફિલા વપરાય, એમ વનસ્પતિના ડ્રોસોફિલા તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ યાદ રાખવાનું ન્યુરોસ્પોરા, અને ન્યુરોસ્પોરાનો સમાવેશ આસ્કોમાઇસિટીસમાં થાય। બધી જ બહુકોષી ફૂગનો સમાવેશ થાય આસ્કોમાઇસિટીસમાં, અપવાદ હોય એવી એક કોષી ફૂગનું નામ આપો તો એક કોષી ફૂગ તરીકે લેવાની તમારી ઈસ્ટ, ઈસ્ટનું કૌંસમાં ઇંગ્લિશમાં નામ લખેલું છે સેકેરોમાઇસિસ, અને એ સેકેરોમાઇસિસ આપણે શરૂઆતમાં બે પ્રકાર પાડ્યા, બ્રેકર્સ અને બ્રેવર્સ, જો બેકરીમાં વપરાતી હોય તો બેકર્સ ઈસ્ટ, આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાતી હોય તો બ્રેવર્સ ઈસ્ટ, બ્રેવર્સ ઈસ્ટ કયા કયા આલ્કોહોલિક પીણાના ઉત્પાદનમાં વપરાય તો રમ, બિયર, વાઇન, વિસ્કી વગેરે, ખ્યાલ આવે, એટલું યાદ રાખવાનું એનું ઈસ્ટના અન્ય નામમાં।
हाँ, आस्कोमाइसिटिस में बीजू एक आईएमपी वाक्य तेनो उपयोग सुस्वादी वानगी बनावा माटे वपराय छे एम, तो विविध वानगीओ में सुगंध मेळवा माटे एम, कारण के आमां काळा रंगना सभ्य अने पीळा रंगना सभ्य एवा बे सभ्य आवे, काळा रंगना सभ्य आवे मोरेल्स, काळा रंगना सभ्य मोरेल्स अने पीळा रंगना सभ्य बफल्स, आ बे छे ए खोराक तरीके उपयोगी कहेवाय। बीजू खोराक तरीके उपयोगी में मशरूम आवशे, एगेरिक्स, बिलाड़ीनो टोप जेने कहेवाय। तो मोरेल्स बफल्स, मोरेल्स काळा रंगना अने बफल्स पीळा रंगना सभ्यो आस्कोमाइसिटिसना खावा लायक छे, ए एक विधान मोस्ट आईएमपी। पछी सूक्ष्मजीवोनी वृद्धिने बधामां उपयोगमां फाड़वा पर બેસિડિયોમાયસિટીસના અન્ય નામ લઈ લેવાનું બ્રેકેટ ફંગાઈ અથવા ક્લબ ફૂક શબ્દ ઉમેરી દેજો, આ ચોપડી નથી, અથવા પફ બોલ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે એમ। બેસ્ટ ઉદાહરણ એના બિલાડીના ટોપ અથવા તો મશરૂમ તરીકે પણ એનો ઓળખવામાં આવે એમ। કવકજાળ બાદ આ ત્રણે ત્રણમાં કવકજાળ પડદાયુક્ત યાદ રાખવાનું અને સાખિત યાદ રાખવાનું। પડદા વિહીન કવક જાળ હોય એવું એક અને માત્ર એક જ ઉદાહરણ ફાયકોમાયસિટીસ। હા, આમાં ઉદાહરણ કયા થયા, એક તો બિલાડીનો ટો, મશરૂમ જેને કહેવાય, ઉષ્ટિલાગો જે અંગારીઓ રોગ કરવા માટે જવાબદાર કહેવાય, પક્ષીનિયા જે ગૌમાં ગેરુ રોગ કરવા માટે જવાબદાર કહેવાય, રસ્ટ ફંગસ અને સ્મટ ફંગસ એવા બે ઉદાહરણ આવશે। લાસ્ટ વર્ગ આવશે ડ્યુટેરોમાયસિટીઝ ઇનકમ્પ્લીટ ફંગાઈ અપૂર્ણ ફૂગ। કેમ અપૂર્ણ કહેવાય, કારણ કે યાદ રાખવાનું એમાં લિંગી પ્રજનન જોવા મળતું નથી, માત્ર અલિંગી પ્રજનન કરતા સભ્યો જ જોવા મળે છે। હા, જ્યારે જ્યારે એની અંદર લિંગી પ્રજનન કરતા સભ્યો શોધાશે ત્યારે એના બાકીના બે વર્ગોમાં ખસેડી દેવામાં આવશે, ત્યારે ડ્યુટેરોમાયસિટીઝનું વર્ગીકરણ શેમાં થઈ જશે, તો આસ્કોમાયસિટીઝ અને બેસિડિયોમાયસિટીઝમાં એનું વર્ગીકરણ કરી દેવામાં આવશે। અત્યાર પૂરતું યાદ રાખવાનું ડ્યુટેરોમાયસિટીઝ અને એ વિઘટકો તરીકે અગત્યની છે અને ખનિજોના ચક્રિયકરણમાં ખનિજોના ચક્રિયકરણમાં મહત્વની છે। ખનિજોનું ચક્રિયકરણ એટલે નાઇટ્રોજન ચક્ર આવશે તમારું, ફોસ્ફરસ ચક્ર આવશે, સલ્ફર ચક્ર આવશે, ઓક્સિજન ચક્ર આવશે, તો આ બધા ચક્રો છે, તો એ ચક્રોમાં ખનિજોના ચક્રિયકરણમાં અગત્યનો ફાળો આપતી ફૂગ ડ્યુટેરોમાયસિટીસ, અને એ ડ્યુટેરોમાયસિટીસમાં એક્ઝામ્પલ અલ્ટરનેરિયા। જો આમાં ઉદાહરણ જ મેન છે, માથાનો દુખાવો છે એમ, અલ્ટરનેરિયા, ટ્રાયકોડર્મા અને કોલેટોટ્રાયકમ એ એના ઉદાહરણ થયા કહેવાય। તો મૂળભૂત તમારા ચારે ચાર વર્ગો ફૂગના પૂરા થયા કહેવાય। ટ્રાયકોડર્મા એમાં ખાસ ઉપયોગી કહેવાય એમ, ખ્યાલ આવ્યો, ટ્રાયકોડર્મા આ એક ફૂગ ખાસ યાદ રાખજો। કઈ માયસિટીસમાં લીધી, ડ્યુટેરો, એનું ઉદાહરણ થયું કહેવાય, આમાંથી એક દવા બને સાયક્લોસ્પોરિન નામની દવા, એટલે કે ઔષધ આ ફૂગમાંથી બને છે। જે અંગ પ્રત્યારોપણ મોસ્ટ આઈએમપી ફોર નેટ, ટ્રાયકોડર્મા નામની જે ફૂગ છે એનો સમાવેશ ડ્યુટેરોમાયસિટીસમાં થાય, એમાંથી એક દવા બને જેને સાયક્લોસ્પોરિન એ કહેવાય, ઔષધ છે ફૂગમાંથી બની, જે અંગ પ્રત્યારોપણ દરમિયાન
प्रतिकारकता घटाड़वा माटे उपयोगी छे। अंग प्रत्यारोपण थतु होय, ऑर्गन ट्रांसप्लांटेशन, कोईनी किडनी बन्ने फेल थई गई होय अने नवी किडनी दाखल करवी होय, तो ए दरमियान ए व्यक्तिनू आमां दाता होय अने ग्राही होय। ग्राही एटले जे मूत्रपिंड स्वीकारनार होय अने दाता एटले डोनर जे अंग आपे छे। तो जे ग्राही छे एने बीजानुं अंग शरीरनी अंदर दाखल करवानुं छे, तो ए समये ए ग्राहीनुं प्रतिकारक तंत्र डाउन करवुं पड़े, રોગ પ્રતિકારક તંત્ર, ઇમ્યુન સિસ્ટમ। તો એ ઇમ્યુન સિસ્ટમ ડાઉન કરવા માટે ઉપયોગી ઔષધનું નામ આપો સાયક્લોસ્પોરિન એ, મોસ્ટ એમપી ફોર નીટ। એટલે અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર દવાનું નામ આપો, ને એ દવા કઈ ફૂગમાંથી બનાવવામાં આવે છે? તો જવાબ, સાયક્લોસ્પોરિન એ નામની દવા ઔષધ કઈ ફૂગમાંથી બનાવવામાં આવે, તો ટ્રાયકોડર્મા નામની ફૂગમાંથી। ટ્રાયકોડર્માનો સમાવેશ કઈ માયસિટીઝમાં થાય? તો ડ્યુટેરોમાયસિટીઝમાં થાય। એટલે અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડવા માટે ઉપયોગી ફૂગનું નામ આપો, તો યાદ રાખવાનું ટ્રાયકોડર્મા નામની ફૂગ, ડ્યુટેરોમાયસિટીઝ। અને આ પણ ઇનકમ્પ્લીટ ફંગાઈ કહેવાય, આને પણ આપણે શું કહીશું, અપૂર્ણ ફૂગનું ઉદાહરણ। ઇનકમ્પ્લીટ કેમ કહેવાય છે તેનું રીઝન મેં તમને આગળ કહી દીધું એમ, કારણ કે એમાં માત્ર ને માત્ર અલિંગી પ્રજનન જોવા મળે, લિંગી પ્રજનન જોવા મળતું નથી। જો લિંગી પ્રજનન દર્શાવતા સભ્યો શોધાશે તો એને કયા બે વર્ગમાં ખસેડી દેવામાં આવશે? તો બેસિડિયોમાયસિટીઝ અને આસ્કોમાયસિટીઝ। પણ જ્યાં સુધી એમાં લિંગી પ્રજનન કરતા સભ્યો ના શોધાય ત્યાં સુધી એનો સમાવેશ તમારે ડ્યુટેરોમાયસિટીઝમાં કરવાનો। તો આ નીટની અંદર 3-4 વખત રિપીટ થયું છે, અંગ પ્રત્યારોપણ જ્યારે બી કિડની ડોનેટ કરવામાં આવતી હોય ત્યારે વ્યક્તિનું પ્રતિકારક તંત્ર ઓછું કરવા માટે, ઘટાડવા માટે ઉપયોગી દવાનું નામ આપો, તો દવાનું નામ લઈ લેવાનું સાયક્લોસ્પોરિન એ, અને એ દવાનું પ્રાપ્તિ સ્થાન કે તો યાદ રાખવાનું ફૂગ ટ્રાયકોડર્મા। ઓપ્શન પૂછ્યા આ રીતે, ક્વેશ્ચન આ રીતનો આવ્યો કે અંગ પ્રત્યારોપણ દરમિયાન પ્રતિકારકતા ઘટાડનાર ઔષધ જે ફૂગમાંથી મેળવવામાં આવે એ ફૂગનો સમાવેશ કઈ માયસિટીઝમાં થાય? ઓપ્શન 4 જે આગળ લખી હતી એ જ, આસ્કો, ફાયકોમાયસિટીઝ, ડ્યુટેરોમાયસિટીઝ અને બેસિડિયોમાયસિટીઝ। તો આન્સર તમારો રહેશે આમાં ડ્યુટેરોમાયસિટીઝ, કારણ કે ફૂગનું નામ કયું કીધું આપણે, ટ્રાયકોડર્મા। તો વિટેકરની 3 સૃષ્ટિઓ ડિટેલમાં આખી આખી નીટ સાથે પૂરી થઈ ગઈ કહેવાય, ગુજરાત બોર્ડ બી ચાલ્યું અને નીટ બી ચલાવ્યું। એક તો પતાવ્યું મોનેરા, બીજા નંબરમાં પ્રોટિસ્ટાન, ત્રીજા નંબરમાં ફૂગ, હવે ખાલી વાયરસ આવશે જે એક પીરિયડનું બાકી રહ્યું કહેવાય, લાસ્ટ લેક્ચરમાં પતશે। પ્રણામ।